સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ડભોલી ચાર રસ્તા પાસે શ્રીજી સોસાયટીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની પ્રાથમિક માહિતી પ્રમાણે શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ ડભોલી ચાર રસ્તા પાસે શ્રીજી સોસાયટી રોડ પરની દુકાનોના ઓટલા બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું. સોસાયટી આગળ બીજી સોસાયટીઓના રસ્તા હોવાથી વાહન ચાલકોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેના અનુસંધાને સોસાયટીના રહીશો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી, જેના પગલે કતારગામના અધિકારીઓ દ્વારા સોસાયટીના રોડ પર આવેલી દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી. દુકાનો બંધ કરાવી આગળના ઓટલા જેસીબી મશીન દ્વારા તોડવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દુકાનદારો સાથે કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ચકમક પણ જરી હતી. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને રોડ પરના ઓટલા તોડવાનું કામ સતત કરવામાં ચાલુ રાખવામાં આવ્યું છે, ત્યારે અમારી ઓસ્કારની ટીમે પણ ત્યાં સ્થળ પર દબાણો અંગેની જાણકારી મેળવી હતી. દુકાનના વેપારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો પોતપોતાના ગુણ ગાતા હતા, જેમાં વેપારીઓ જણાવી રહ્યા હતા કે તેમને જણાવ્યું કે અમારી પાસે ડોક્યુમેન્ટ છે, તેમ છતાં લાયસન્સ છે, પાવતી છે, વેરા છે, દુકાનના દસ્તાવેજ હોવા છતાં પણ અમને દુકાનદારોને હેરાન કરવામાં આવે છે, અમને કોઈ જાતની નોટિસ આપવામાં આવી નથી, તેવું તેમણે જણાવ્યું હતું. ત્યારે સામે અધિકારીઓ પણ જણાવ્યા હતા કે શ્રીજીનગર સોસાયટીના દુકાનદારોને ઘણી વખત નોટિસો આપવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. છેવટે ન છૂટકે દુકાનોને સીલ મારીને ઓટલા તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના પગલે કતારગામના અધિકારીઓ દ્વારા સોસાયટીના રોડ પર આવેલી દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી. દુકાનો બંધ કરાવીને આગળના બનાવેલા ઓટલા જેસીબી મશીન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે તોડવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ચકમક પણ જરી હતી. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ઓટલા તોડવાનું કામ સતત ચાલુ રાખવામાં આવ્યું હતું. ઘનશ્યામ બારોટ, સુરત.